નમસ્તે મિત્રો, ગુજરાત સાહિત્ય અકાદમી અને સત્વ ઇવેન્ટ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ અભુ મકરાણીથી મિર્ચ મસાલામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી સમક્ષ ઉપસ્થિત છે મિર્ચ મસાલા ફિલ્મના ડાયરેક્ટર શ્રી કેતન મહેતા. કેતન મહેતા એ એવા એક ફિલ્મ મેકિંગ પ્રોડિજી અથવા જીનિયસ છે કે જેના માટે દરેક ગુજરાતીને ગર્વ છે, ના હોય તો હોવો જોઈએ. અને એક એવી ફિલ્મ મેકિંગ પ્રતિભા છે કે જેમણે અસંખ્ય ફિલ્મો બનાવી, ભવની ભવાઈ, મિર્ચ મસાલા, માયા મેમસાબ, હીરો હીરાલાલ, ત્યારબાદ મંગલ પાંડે, રંગરસિયા અને હાલમાં જ આવેલી માછી. તો આ બધી ફિલ્મોને આધારે આપણે કહી શકીએ કે એમનું બોડી ઓફ વર્ક વિશાળ છે. સાથે જ એક વાત કેતન મહેતામાં બહુ યુનિક છે, એ છે કે તેમને ક્લાસિફાય કરવા બહુ અઘરા છે. એવું કહી શકાય એમ નથી કે તે આમ જોવા જઈએ તો તેઓ સમાંતર સિનેમા અથવા પેરેલલ સિનેમા જેને કહીએ છીએ એ ધારામાં એમને મૂકી શકાય, પરંતુ એમની ફિલ્મો હંમેશા મનોરંજનથી ભરપૂર રહી છે. અને છતાં પણ એ ટિપિકલ બોલિવૂડ કમર્શિયલ ફિલ્મ જેને કહીએ એવી તો છે જ નહીં. ટૂંકમાં કેતન મહેતા જે બહુ ઓછા કલાકારોને જેવો લાવો મળે એવા એક પેરેલલ કેતન મહેતા યુનિવર્સ અથવા તો એમનો એક સિક્કો જમાવી શક્યા છે. એ માટે એમની પ્રતિભા માટે આપણે જીનિયસ કે પ્રોડિજી જેવા શબ્દો વાપરવા પડે, જે શબ્દો આપણે બહુ છૂટથી વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ પણ કેતન મહેતા માટે એ સાચા છે. તો કેતનભાઈ, ઇટ્સ એન એબ્સોલ્યુટ ઓનર એન્ડ પ્રિવિલેજ ટુ મીટ યુ, ટુ બી હિયર વિથ યુ, ટુ બી ઇન્ટરવ્યુઇંગ યુ. થેન્ક યુ વેરી મચ. બહુ જ આનંદ થયો તમને મળીને અને આ ઇવેન્ટ તમે જે ઓર્ગેનાઇઝ કરી છે તેને માટે પણ બહુ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ કેતનભાઈ. કેતનભાઈ, મારે તમને કેટલાક સવાલ પૂછવા હતા આ મિર્ચ મસાલાના મેકિંગ વિશે. તો સૌથી પહેલો મારો પ્રશ્ન છે કે તમે આ મિર્ચ મસાલા ફિલ્મ પહેલાં જે ફિલ્મ બનાવી હતી ભવની ભવાઈ, એક ગુજરાતી ભાષાની ફિલ્મ હતી, તો આ ફિલ્મ તમે હિન્દી ભાષામાં શા માટે બનાવી? એના બે ત્રણ કારણો છે. એક કારણ તો એ કે મને કે મારું આખું એજ્યુકેશન અને અપબ્રિંગિંગ છે તે દિલ્હીમાં થયું, એટલે હિન્દી ભાષા એ મારે માટે પ્રાઇમરી લેંગ્વેજ તરીકે હતી. અને બીજું એ કે છે તે ગુજરાતમાં હું એ વખતે ગુજરાતમાં હતો, અમદાવાદમાં રહેતો હતો અને ગુજરાતી સાહિત્ય સાથે થોડી એટલે જે એમાં ઇન્વોલ્વમેન્ટ થઈ રહ્યું એ દરમિયાન ત્યારે લાગ્યું કે આટલું સમૃદ્ધ સાહિત્ય જે પ્રાંતનું હોય એ સાહિત્યને આખા દેશમાં કઈ રીતે આપણે છે તે ની સામે કઈ રીતે પ્રેઝન્ટ કરી શકીએ તે એક પ્રયત્ન હતો. આ ગુજરાતની વાર્તા લઈને એને આખા દેશ માટે આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરી શકાય અને એને લીધે જ કદાચ આ બધા કલાકારો એની અંદર ભેગા થઈ શક્યા અને આટલા બધા લોકો સુધી એ ફિલ્મ પહોંચી શકે. આજથી 35 વર્ષ પહેલા જો એ જે ફિલ્મ બની હતી તે અત્યારે પણ જો તમને યાદ આવતી હોય અને લોકોને જોવાનો રસ હોય તો એ ફિલ્મ એનું કામ કરી ગઈ છે. બિલકુલ બિલકુલ, એટલે વિશાળ જનસમૂહ સુધી પહોંચે ને જે શ્રેષ્ઠ કલાકાર કસબીઓનો લાભ મળે એ મુખ્ય ફાયદો છે હિન્દી ભાષામાં બનાવવાનો જે આ ફિલ્મને મળ્યો, હું પણ એવું માનું છું. સર, બીજો મારો સવાલ એ હતો કે અભુ મકરાણી જે વાર્તા ગણાય છે એ ચુનીલાલ મડિયાની એક માઇનર સ્ટોરી જેને કહી શકાય અથવા તો બહુ મહત્વની નથી એવી વાર્તા છે. ભાગ્યે જ કોઈ શ્રેષ્ઠ વાર્તાઓના સંકલનમાં હોય છે કે એ રીતનું એની પસંદગી ભાગ્યે જ થતી હોય છે શ્રેષ્ઠ વાર્તાઓમાં. તો એક તો સલ્યુટ તમને કે તમને તમારું આવા જેમ તરફ ધ્યાન પડ્યું, પણ મારે પૂછવું એ છે કે તમને આ અભુ મકરાણીમાં એવું શું આકર્ષી ગયું? ચુનીલાલ મડિયા એક
ગુજરાતી સાહિત્યના બહુ મહત્વના વાર્તાકાર છે મારા હિસાબે. અને એમની જે સ્ટ્રેન્થ જે છે તે કેરેક્ટરાઇઝેશન્સમાં છે. જે રીતે એ લોકો કેરેક્ટર્સને ઊભા કરે છે અને પ્રેઝન્ટ કરે છે તેમાં કેરેક્ટર એકદમ તે કમ અલાઈવ. એટલે સૌથી પહેલું જે અટ્રેક્ટ કર્યું તે તો એમાં ઉભરેલા કેરેક્ટર્સ બધા જે હતા તે અબુ મકરાણી હિમસેલ્ફ અને બાકી સ્ત્રીઓ અને બીજા બધા જે કેરેક્ટર્સ એમાં હતા. બીજું જે અટ્રેક્ટ કર્યું તે એક આખી સોશિયલ કોમેન્ટ્રી જે એની અંદર છે, જે રીતે એક આખું સોશિયલ એનાલિસિસ એક નાની ચાર પાનાની વાર્તાની અંદર એ ઊભું કરી શકે છે, જે કર્યું છે ચુનીલાલ મડિયાએ. અને સોશિયલ કોન્ટ્રાડિક્શન્સ જે રીતે એકદમ પ્રેઝન્ટ કરી તમારી સામે નજરની સામે લઈ આવે છે એક નાના ઇન્સિડન્ટમાંથી. એટલે એક નાના માઇક્રો ઇન્સિડન્ટમાંથી એક આખા મેક્રો સોસાયટીનું જે દર્શન આપણને જે થઈ શકે છે તે એક આ ઝીણી વાર્તામાં નાની વાર્તામાં છે. અને એટલે એમાં મને પોટેન્શિયલ બહુ લાગતું હતું, પણ જે આખું એમાં એને એમાંથી ફિલ્મ જે ઉભરીને આવી તે એક ગુજરાતમાં હું સૌરાષ્ટ્રની અંદર જે ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે રાજકોટ પાસે માઇલો સુધી પથરાયેલી મરચા સુકા લાલ મરચાની મરચા સુકાવવા માટે પાથરેલા હોય જમીન જમીન ઉપર તે દ્રશ્ય એક આખું બહુ જ મહત્વનું દ્રશ્ય હતું. અને એ દ્રશ્ય એટલે એ મરચા અને આ વાર્તા જયારે મળ્યા ત્યારે એમાંથી આ ફિલ્મ નો આઈડિયા ઉભરી ના આવ્યો. કારણ કે અબુ મકરાણી વાર્તાની અંદર આ સ્ત્રીઓ જે ફેક્ટરીમાં એટલે જ્યાં કામ કરે છે તે એક તંબાકુની ફેક્ટરી છે. અને એનો અંત ફિલ્મનો ક્લાઇમેક્સ જે થાય છે તે અબુ મકરાણીનું ના મૃત્યુ ઉપર આખું થાય છે વાર્તાનો અંત. પણ જ્યારે આ મરચા મને દેખાયા અને એમાંથી પોસિબિલિટી થઈ કે આજે સ્ત્રીઓ જે કામ કરે છે તે મિર્ચ મસાલા એટલે મસાલાની ફેક્ટરી જો કારખાનું બને તો આખા એન્ડને એની અંદર માં એ વાર્તા ઓનરેબલ સેક્રિફાઇસ ઓફ અ બ્રેવ મેન થી હટીને રેઝિસ્ટન્સ ઓફ ધ વિમેન ત્યાં આખું એનું ટ્રાન્સફોર્મેશન વાર્તાનું થઈ શકે એમ લાગ્યું. અને એને લીધે જ અને એ જ ત્યાં એ દેટ વોઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ ધ સ્પાર્ક ફોર ધ એન્ટાયર ફિલ્મ. સર એટલે આ એક બહુ સરસ ઘટના ઘટી મારા હિસાબે કે જેમાં મૂળ વાર્તાનો વિચાર હતો એને ફિલ્મ ઘણી બધી રીતે અતિક્રમી શકી. આપણે ક્રેડિટ આપવી જોઈએ તમારી સાથે, તમે પોતે સ્ક્રિપ્ટ લખી છે અને સાથે શફી હકીમ જે છે એમણે પણ સ્ક્રિપ્ટ લખી છે, બીજા પણ તમારા ડાયલોગ રાઇટર્સની પણ જે ટીમ છે એ સૌને આ ક્ષણે આપણે ધન્યવાદ આપીએ કે એમણે એક ઉત્કૃષ્ટ કામ કરીને એક એવી સ્ક્રિપ્ટ તૈયાર કરી કે અને જે મૂળ એના એનો વિચાર તમારો કે તમે એને આખું ટ્રાન્સફોર્મ કરી શક્યા. તો એમાં પછી દીપ્તિ નવલના પાત્રનો પણ ટ્રેક ઉમેરાયો, પરેશ રાવલના પાત્રનો પણ ટ્રેક ઉમેરાયો, એટલે આ બધું બહુ એક સરસ ઘટના ઘટી. તો સર મારે બીજો એક સવાલ એ પૂછવો હતો કે આ ફિલ્મના નિર્માણની પ્રક્રિયા ઓવરઓલ કેવી રહી, પ્રોસેસ, અને એમાં તમને જે શૂટ પર્ટિક્યુલરલી શૂટિંગમાં, કારણ કે આપણે જ્યાં દરેક સામાન્ય વ્યક્તિને રસ હોય કે આ શૂટ તમે કેવી રીતે કર્યું અને કેવી રીતે તમને એમાં અડચણોનો સામનો કરવો પડ્યો, હાઉ ડીડ યુ અચીવ ધીસ બ્યુટિફુલ એન્ડ રિઝલ્ટ? સમટાઇમ્સ થિંગ્સ વર્ક આઉટ લાઈક અ મિરેકલ, એટલે એવું જ આ ફિલ્મ માટે થયું. અને યાદ છે કે આ ફિલ્મ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે ઇન્ડિયાનું તેમણે પ્રોડ્યુસ કરી હતી અને મને ડિસેમ્બરમાં ત્યારે એ લોકોએ કહ્યું કે સ્ક્રિપ્ટ તમારી અપ્રૂવ થઈ ગઈ છે ને હવે પ્રોડક્શનમાં જઈ શકો. એટલે હું લોકેશન શોધવા માટે સૌરાષ્ટ્રમાં ગયો ત્યારે ખબર પડી કે આ મરચાની જે સિઝન છે
તે તો ફેબ્રુઆરી માર્ચ માં જ હોય છે અને એના પછી તો મરચા જે સીને આખી ફિલ્મ ઇન્સ્પાયર કરી હતી તેને માટે એ જો જોઈતો હોય તો એક વર્ષ પાછું નહીં તો રાહ જોવી પડે એવું હતું. એટલે હું પાછો આવ્યો અને ત્યાં સુધીમાં નસીર, સ્મિતા, ઓમ એ બધા મેજર સ્ટાર થઈ ગયા હતા, બહુ જ બિઝી સ્ટાર થઈ ગયા હતા બધા. અને તો પણ એ લોકોને પણ સ્ક્રિપ્ટ બહુ જ ગમી હતી. એટલે જ્યારે મેં આવીને કહ્યું કે ભાઈ આપણે કરવું હોય તો આવતા બે મહિનાની અંદર આ ફિલ્મને શૂટ કરવી પડે, તો બધાએ પ્રયત્નો કરીને એમની ડેટ્સ આખી બધી અરેન્જ કરી આપી અને માર્ચ મહિનામાં અમે શૂટિંગ પતાવી દીધું આપણું એ ફિલ્મનું. એટલે એ જાતની આ સ્પીડમાં કોઈ ફિલ્મ મેં તો હજુ સુધી બનાવી નથી કે જે લોકેશન હન્ટિંગથી ફિલ્મનું શૂટિંગ તમારું 3 મહિનામાં પતી જાય. એટલે ઇટ વોઝ વન ઓફ ધોઝ મિરેકલ્સ ધેટ હેપન્ડ. અને બધાએ એટલે એક એક નસીર, સ્મિતા, દીપ્તિ, ઓમ, સુરેશ ઓબેરોય આ બધા જ બહુ જ તે વખતના પોપ્યુલર એક્ટર્સ હતા અને બિઝી એક્ટર્સ હતા બધા. બધાએ પોતાની ડેટ્સ વર્કઆઉટ કરી, એડજસ્ટ કરી અને આ ફિલ્મ ત્યારે પોસિબલ થઈ છે. અને શૂટિંગ દરમિયાન પણ એક નાનક રાજકોટ પાસે એક નાનું ગામ છે ચોટીલા કરીને, ત્યાં આનું શૂટિંગ થયું હતું. અને જસ્ટ વિચાર કરો કે ચારે તરફ મરચા તમારી તરફ હોય અને ધૂળ હોય અને ગરમી હોય, એની અંદર આ બધાએ મિત્રોએ આનંદ માણીને હેરાન થઈને તો એમાં આનંદ માણી એનો આનંદ માણ્યો આ ભાષાનો. એ પેશન પણ આખું દેખાય છે એની અંદર, ફિલ્મની અંદર. અને એને લીધે આખી એક ફિલ્મને એક એનર્જી મળે છે મળી અને એને લીધે I think that played a major part in the success of the film as well. બિલકુલ સર. સર અમે બધા ઘણા બધા લોકો એ જે વખતે NFDC દ્વારા નિર્મિત ફિલ્મો બનતી હતી એના ઘણા ચાહકો છે અને બધા ઘણા માને છે કે સમાંતર સિનેમાનું જે પ્રકરણ હતું, ઇફ વી સે સો, અને નામ આપવાની જરૂર નથી, પણ એ જે પ્રકારની ફિલ્મો બની એક હિન્દી સિનેમાના ઇતિહાસનું એક જ્વલંત પ્રકરણ છે ને મિર્ચ મસાલા એમાંની એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. એટલે સર ધેટ બ્રિંગ્સ મી ટુ માય નેક્સ્ટ ક્વેશ્ચન સર, કે મિર્ચ મસાલા સર એકદમ કલરિશ તો છે જ, એઝ યુ હેવ સેડ, કે એમાં બધા મરચાનો લાલ ભડક રંગ જે તમને આકર્ષી ગયો અને પછી કોસ્ટ્યુમ્સ ત્યાંના જે વિલેજર્સના અને બધા એનો જે એક ઠઠારો જેને કહીએ આપણે અથવા ભપકો કહીએ એ છે, પણ સાથે એક અર્ધીનેસ છે, એક ઓથેન્ટિસિટી છે. તો સર આ આ તમે કેવી રીતે અચીવ કર્યું, એની પ્રોસેસ વિશે થોડું કહો. હું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થયો, એના પછી ઇમિડિએટલી અમદાવાદમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં એઝ અ ટેલિવિઝન પ્રોડ્યુસર મેં કામ શરૂ કર્યું. એને લીધે ગુજરાતમાં પુષ્કળ રખડવાનો મોકો મળ્યો, લાભો મળ્યો જે આપણે કહીએ. અને એટલે ગામે ગામ ફરીને લોકોની સાથે ઇન્ટરેક્ટ કરીને, એ લોકોની સાથે વાતો કરીને, એમની ઉપર પ્રોગ્રામ બનાવવા, ટેલિવિઝન પ્રોગ્રામ બનાવવા, વાર્તાઓ લખવી, નાટકો કરવા, એ જે આખો એક્સપિરિયન્સ હતો, આઈ થિંક એમાંથી જ ભવની ભવાઈ અને મિર્ચ મસાલા નીકળીને આવ્યા. કારણ કે બહુ જ નજીકથી અનુભવવાનો એક લાભો મળ્યો તે દરમિયાન. સર બીજો એક સવાલ એવો થાય સર કે આ ફિલ્મ મેં જેમ કહ્યું ને સર, એમ તમારી દરેક ફિલ્મોની જેમ એક સાહિત્ય કૃતિ આધારિત ફિલ્મ છે પણ છતાંય મનોરંજક છે એકદમ. એમાં ચેસ સિક્વન્સ પણ છે ને ઘોડાના પેલા ઘોડા દોડતા હોય ને એ બધું જેને આપણે મનોરંજક કે મસાલા ફિલ્મો કહીએ એમાંની પણ કંઈક સામગ્રી છે. તો સર આ એક કોન્શિયસ નિર્ણય હતો કે આ એક તમારી સ્ટાઇલને લીધે જ તમે આ નક્કી કર્યું? સૌથી પહેલી વસ્તુ જે મને ગુજરાતમાં આવીને જેને એટ્રેક્ટ કર્યું તે આપણા ભવાઈનો વેશ છે, અને જેને કહીએ ભવાઈ આપણું ફોક ફોર્મ છે ગુજરાતનું ભવાઈ, જેમાંથી ભવની ભવાઈ આખી ફિલ્મ નીકળીને આવી હતી. એમાં પણ આપણે જોઈએ તો એક મનોરંજન જે શબ્દ છે તે ખાલી સેન્સોરિયલ એન્ટરટેનમેન્ટ નથી એનો અર્થ,
મનોરંજન એક બહુ જ મજાનો શબ્દ છે, જેમાં આપણું સેન્સીસથી ઇમોશન્સથી લઈને માઇન્ડ સુધી, આઈડિયા સુધી આખું રેન્જ, અને એને કઈ રીતે તમે એક્સાઇટ કરી શકો, તે એ ભવાઈ ફોર્મની એક એનર્જી છે, જેની અંદર બધા જ પોપ્યુલર ફોર્મ્સ લઈને એને મિક્સ કરીને એક નવો એક્સપિરિયન્સ ઊભો કરીને ઓડિયન્સ સાથે શેર કરવાની આખી વાત છે. ઓડિયન્સનો અટેન્શન કઈ રીતે તમે અટ્રેક્ટ કરીને રાખી શકો, અને તોય એની સાથે એક ઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ કઈ રીતે કમ્યુનિકેટ કરી શકો, તે જ એક પ્રયત્ન રહ્યો છે જિંદગીભર આખી ફિલ્મ કરિયરમાં મારું, કે જેમાં એન્ટરટેનમેન્ટ ઇઝ નોટ માઇન્ડલેસ, એન્ટરટેનમેન્ટ ઓલ્સો શુડ ટ્રિગર યોર માઇન્ડ. એટલે મનોરંજન છે તે ફક્ત ખાલી સેન્સીસને ની સાથે રમવાની વાત નથી, આખા તમારા બિઈંગની સાથે રમવાની વાત છે. એટલે ધ એન્ટાયર બિઈંગ ઓફ અ હ્યુમન સાયકી, હ્યુમન સાયકી કઈ રીતે તમે એને એક્સાઇટ કરી શકો, તે દેટ ઇઝ વોટ આર્ટ ઇઝ ઓલ અબાઉટ, ઓર દેટ ઇઝ વોટ સર્ટનલી સિનેમા ઇઝ ઓલ અબાઉટ, એન્ડ દેટ હેઝ બીન એન એટેમ્પ્ટ ઓલ માય લાઈફ. સો દિસ ઇઝ વન ઓફ ધ એટેમ્પ્ટ્સ ઇન દેટ. બિલકુલ સર, મને ખ્યાલ છે કે મેં ક્યાંક વાંચ્યું હતું કે તમે ભવની ભવાઈ ફિલ્મમાં પણ બર્ટોલ્ડ બ્રેક્ટની જે રાજકીય વિચારધારા છે, કળાની રાજકીય વિચારધારાથી પ્રેરાયેલી એમની કળાની વિભાવના, અને સાથે જ એસ્ટેરિક્સની કોમિક સ્ટાઇલ જે એક્ટિંગમાં, તો એ બંનેનો તમે સમન્વય કરેલો એ રીતે, અથવા તો એ માટેનો તમારો પ્રયત્ન હતો. એટલે યુ હેવ ઓલવેઝ બિલીવડ ઇન આ પ્રકારના જે ફોર્મ્સનું મિક્સચર છે, અને એ તમે બહુ કુશળતાથી હંમેશા કરી શકો છો, અને આ ફિલ્મમાં પણ ઓબ્વિયસલી તમે એના માટે પ્રયત્ન કર્યો છે. સર, આમાં આ ફિલ્મનું સાઉન્ડ ડિઝાઇન પણ મને બહુ યુનિક લાગે છે કે આમાં નાના નાના સાઉન્ડ, જેમ કે હિંચકાનો સાઉન્ડ હોય, પછી કોઈકને ચાલવાનો સાઉન્ડ હોય, કે એક આખા અમુક સીન્સ છે કે જેમાં ગામડાના બધા લોકો મળે છે, વાતો કરે છે, બંગડીના સાઉન્ડ હોય, તો આ બધા ઘણા બધા સાઉન્ડ, તો સાઉન્ડ ડિઝાઇન પણ બહુ યુનિક છે, સારું છે, તો એના માટે સર તમે વોટ હુમ વિથ ડીડ યુ વર્ક વિથ, અને શું હતું આની? એટલે સિનેમા ઇઝ એન ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ, એટલે સાઉન્ડ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ અ પાર્ટ એઝ વિઝ્યુઅલ્સ ઇન ફિલ્મ્સ. અને જેટલું ડિટેલિંગ કરો તમે સાઉન્ડની અંદર, અને જે રીતે અમુક સાઉન્ડને લઈને એને એનહાન્સ કરો, અને એનો એનો જે ઇમ્પેક્ટ આવે. જ્યારે હું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં હતો ત્યારે બંગાળી ફિલ્મ મેકર છે, જે મહાન ફિલ્મ મેકર ઋત્વિક ઘટક, એમની ફિલ્મોમાં એમણે જે રીતે સાઉન્ડનો ઉપયોગ કર્યો છે તેનાથી ઘણું ઇન્સ્પિરેશન મળતું હતું. એટલે એ જ રીતે આ ફિલ્મ, એટલે બધી જ ફિલ્મોમાં મારી સાઉન્ડ પ્લેઝ એઝ ઇમ્પોર્ટન્ટ રોલ એઝ ધ ઇમેજ. And how to select the right sound to enhance at the right moment so that the dramatic impact is communicated and the idea that you are trying to underline gets communicated. That has been the attempt. And ani andar Rajat Dholakia ji ana music director hata temne pan ek bahut majanu experimental kaam karyu tu ani andar music ni andar pan જે તે વખતના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે માટલા હોય કે તગારા હોય એ બધાને લઈને એમણે ચિત્તાણ સાઉન્ડ ઇફેક્ટ્સમાંથી આખું મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું. એટલે એક બહુ જ અર્ધી સાઉન્ડ ટ્રેક, રિયલ સાઉન્ડ ટ્રેક અને ઇફેક્ટિવ સાઉન્ડ ટ્રેક આને માટે ઉભો કર્યો. Which brings me, sir, to my last question. કે સર, તમે તમારા તમારો સાહિત્યનો અભ્યાસ પણ તમારી તમારી સાથે વાત કરીને, અને તમારા ફિલ્મ મેકિંગ કરિયરથી લાગે છે કે તમારો સાહિત્યનો અભ્યાસ પણ ખાસો ઊંડો છે, તો સર બે વસ્તુ પૂછવાનું મન થાય કે હવે કેમ સાહિત્યકૃતિઓ પરથી એટલી બધી ફિલ્મો કદાચ હિન્દીમાં તો બનતી નથી એવું જોઈએ છે, બહુ ઓછી ફિલ્મો બને છે, ગુજરાતી ભાષામાં થોડો પ્રયત્ન શરૂ થયો છે એ દિશામાં, અને બીજું સર તમને એવું કઈ ગુજરાતી સાહિત્ય કૃતિઓ એવી લાગે છે કે જેના પરથી
ફિલ્મ બની શકે, તમે કે બીજા કોઈ બનાવી શકે એવા રાઇટર્સ કેવી કૃતિઓ? સાહિત્ય અને સિનેમા સામનો સંબંધ બહુ જ જૂનો અને બહુ જ નજીકનો રહ્યો છે. રાઇટ થ્રુ આપણે ત્યાં સાહિત્યનું ને માટેનો જે પ્રેમ હોય તે એટલો રહ્યો નથી ફિલ્મ મેકર્સમાં, કારણ કે થોડા અભણ ફિલ્મ મેકર્સ બધા રહ્યા છે, એટલે વાંચવાનું એમને લાવો મળ્યો નથી એવું લાગે છે. પણ સાહિત્ય એટલે દેવદાસથી લઈને કન્ટેમ્પરરી સિનેમા સુધી બધા જ, દો બીઘા જમીન લઈ લો, બધી જ એટલે ઘણી બધી ફિલ્મો સાહિત્ય ઉપર બની છે અને બધી રહેવી જોઈએ, કારણ કે સાહિત્યનો અને સિનેમાનો બહુ જ નજીકનો સંબંધ છે. એટલે આઈ હોપ કે ગુજરાતીમાં પણ, કારણ કે ગુજરાતી સાહિત્ય બહુ જ રિચ, બહુ જ ઇન્ટેન્સ સાહિત્ય રહ્યું છે અને ઘણી બધી વાર્તાઓ અને નવલ કથાઓ છે જે જેની પર ફિલ્મ મજાની બની શકે અને બનવી જોઈએ. ઝવેરચંદ પન્નાલાલ પટેલ સુધી અને ગુણવંતરાય આચાર્ય અને મુનશી એક તરફ હોય, સુંદરમ ચુનીલાલ મડિયા જયંત ખત્રી આ બધાની વાર્તાઓ બહુ જ મજાની વાર્તાઓ છે. એટલે એ ગુજરાતી સાહિત્યને આપણે બધાએ મહેનત કરીને ભેગા થઈને એને કઈ રીતે આપણે સિનેમા સુધી લાવી શકીએ તેની પર ફોકસ કરવું જોઈએ. યસ સર ટ્રુ. થેન્ક યુ વેરી મચ સર. એક જ વાત સર કહેવાની બચે છે સર કે આપ જાણો છો એમ ફિલ્મ મેકિંગ એક કલેક્ટિવ એફર્ટ છે. ઓબ્વિયસલી દિગ્દર્શક એક સૂત્રધાર અથવા તો આખો એક લીડર છે ટીમનો, પણ છતાં પણ ઘણા બધા લોકોનો પરિશ્રમ સાથે મળીને આખી ફિલ્મ એક શક્ય બને છે. તો સ્ક્રિપ્ટ ડિપાર્ટમેન્ટમાં મિત્રો કેતન મહેતા સાથે હતા, શફી હકીમ, સિનેમેટોગ્રાફી કરી છે જહાંગીર ચૌધરીએ, એડિટિંગ એ સંજીવ શાહ દ્વારા કરવામાં આવ્યું છે, મ્યુઝિક રજત ધોળકિયાએ આપ્યું છે અને અસંખ્ય કલાકારો કસબીઓ કલાકારો તો અભિનેતાઓ તો ઘણા જાણીતા છે, ઓમપુરી, સ્મિતા પાટેલ, નસરુદ્દીન શાહ, સુરેશ ઓબેરોય, દીપ્તિ નવલ થી માંડીને હવે મોહન ગોખલે ને વગેરે. તો આ બધા જે પણ ફિલ્મ સાથે જોડાયેલા જે કલાકારો કસબીઓ છે તેમનું પણ અહીંયા સ્મરણ કરીએ અને થેન્ક યુ વેરી મચ કેતનભાઈ ફોર બીઈંગ વિથ અસ. પ્રયત્નો કરતા રહો અને સાહિત્યની સેવા કરતા રહો એમ એ જ ઈચ્છા સાથે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ કેતનભાઈ. આવજો.